નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ બીજો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે 2 મો 6, આ પાઠના એક્ટિવિટી 4 અને 5 વિષય જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4, આગળની એક્ટિવિટીની અંદર આપણે મોટું અને છોટું વચ્ચે જે વાતચીત થઈ તે જોઈ. હવે તેના પછીની આગળની એક્ટિવિટી છે કે હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંની મુલાકાતે ગયો, ત્યાં શું થયું એ જાણવા માટે નીચેના વાક્યો વાંચો, તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકી તેનું વાંચન કરો. વિદ્યાર્થી મિત્રો, વાક્યો છે તે આપણને કૌંસની અંદર આપેલા છે. ચાલો આપણે વાક્યોને જોતા જઈએ અને વાંચતા જઈએ કે શું થશે. આફ્ટર 3 ડેઝ મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ, એટલે કે 3 દિવસ પછી મોટું છોટુના ઘરે જાય છે. હી કોલ્ડ, તેણે કહ્યું. હે છોટુ, કમ આઉટ, અરે છોટુ બહાર આવ. છોટુ વોઝ નોટ એટ હોમ, છોટુ ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ કમ આઉટ, છોટી તે તેની પત્ની હતી. કોની? છોટુની. છોટુની પત્ની છોટી તે ઘરે હતી અને તે બહાર આવે છે. શી સેડ, તેણીએ કહ્યું. વેલકમ મિસ્ટર મોટુ, તમારું સ્વાગત છે મિસ્ટર મોટુ, પધારો. સી ઓફરેડ મોટુ અ ફ્રૂટ ડીશ, તેણે મોટુને ફળોની ડીશનો આગ્રહ કર્યો. મોટુ રિપ્લાઈડ, મોટુએ જવાબ આપ્યો. નો થેન્ક્સ, તમારો આભાર. આઈ એમ ઇન હરી, મારે ઉતાવળ છે. વેર ઇઝ છોટુ, છોટુ ક્યાં છે? છોટી આન્સરેડ. He is at work. છોટીએ જવાબ આપ્યો કે તે કામ પર ગયા છે. મોટુ સેડ, ઓકે, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, મહેરબાની કરીને તમે આ ટાઈ તેમને આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ મારા તરફથી તેને ભેટ છે. મોટુ રીચ્ડ ટુ હિઝ હાઉસ, મોટુ તેના ઘરે જાય છે. છોટુ રિટર્નેડ હોમ લેટ, છોટુ મોડેથી ઘર પર આવે છે. છોટી સોલ્ડ હિમ ધ ગિફ્ટ, છોટીએ તેને જે ભેટ મોટુએ આપી હતી તે ભેટ બતાવે છે. હી સેન્ટ ઇટ વેરી મચ, તેને તે ખૂબ ગમે છે. હી લાઈક્ડ ઇટ વેરી મચ. હી સેન્ટ એન SMS, થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, તેણે તેને મેસેજ કર્યો કે તે મને જે બ્લેન્કેટ આપ્યો તેના માટે તારો આભાર. તો આ રીતે આપણે આખી વાર્તા છે તે જોઈ. હવે આ વાર્તા છે તે તમારે તમારા મિત્રો અથવા ભાઈ બહેનને કહેવાની છે, પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વાર્તા છે તે તમારે અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરવાનો છે. ભલે તમે મુખપાઠ કરી ન શકો તો તમે વાંચીને પણ આ વાર્તા છે તે તમારા ભાઈ બહેન હોય તો તેની સાથે શેર કરજો, તેને જણાવજો, તેની સામે વાંચજો. ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5, કવિતા માણો ધ રેઇનબો, એટલે કે મેઘ ધનુષ્ય, જેના લેખક છે ક્રિસ્ટીના રોઝેટી. તેણે ખૂબ જ સુંદર મજાની કવિતા લખી છે. તો ચાલો આપણે કવિતા વાંચીએ, કવિતાનું પઠન કરીએ અને સાથે સાથે તેનું ભાષાંતર પણ સમજીએ કે શું કવિતાની અંદર કહ્યું છે. તો ચાલો જોતા જઈએ. તો બોટ્સ સેલ ઓન ધ રિવર્સ, એટલે કે હોડીઓ નદીમાં
સહેલ કરે છે, સહેલ એટલે સહેર કરવી, સહેલ કરવી. એન્ડ શિપ્સ સેલ ઓન ધ સીઝ, અને વહાણો દરિયામાં સહેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ અક્રોસ ધ સ્કાય, પરંતુ જે વાદળો આકાશમાં સહેલ કરે છે, આર પ્રીટીયર ધેન ધીઝ, તેઓ આ બધા કરતા વધારે સુંદર છે. ધેર આર બ્રિજીસ ઓન ધ રિવર, નદીઓ ઉપર પુલ હોય છે. એઝ પ્રીટી એઝ યુ પ્લીઝ, તમે ખુશ થાઓ તેવા સુંદર હોય છે. બટ ધ બો ધેટ બ્રિજીસ હેવન, પરંતુ મેઘધનુષ્ય જે સ્વર્ગનો પુલ બાંધે છે. એન્ડ ઓવર ટોપ ધ ટ્રીઝ, અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે. એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રેટીયર ફાર ધેન ધીઝ, તે આ બધા કરતા વધારે સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, સાદા સમજૂતી આપણે કવિઓની મેળવીએ તો નદીઓ ઉપર જે પુલ હોય છે તેના કરતા પણ જે મેઘધનુષ્ય દ્વારા વૃક્ષો ઉપરથી ધરતીથી લઈ અને આકાશ સુધીનો જે પુલ બનાવવામાં આવે છે તે ખૂબ સુંદર લાગે છે. આ રેઇનબોને લગતું કવિતા જે ક્રિસ્ટીના રોઝેટી દ્વારા રચવામાં આવી છે તે ખૂબ જ સુંદર છે. અંગ્રેજી ભાષાની કવિતા છે, માણવાની આપને પણ મજા આવી હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 4 અને 5ની સમજૂતી અને તેનું સોલ્યુશન છે તે પૂરું થાય છે. આગળની એક્ટિવિટીના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDFો જોવા મળશે, તેમજ વિડીયો પણ આપ જોઈ શકશો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આશા રાખું છું આપણને એપ્લિકેશન ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.